હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફિટર અને ઇલેક્ટ્રિશિયનના તાલીમાર્થીઓ જોઈએ, સેકન્ડ યરમાં છે તે તાલીમાર્થીઓ, તેમજ ફર્સ્ટ યરના જે તાલીમાર્થીઓ છે તેમના માટે છે. હવે જુઓ, આ જે ચેપ્ટર જે છે આપણું ઘનફળ અને કદ. ઘનફળ અને કદ બંને એક જ શબ્દો છે અને એને ઇંગ્લિશમાં વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે જે ફિટર અને ઇલેક્ટ્રિશિયન બંને ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંને તાલીમાર્થીઓ છે, એના માટે ઘનફળનું ચેપ્ટર અને ક્ષેત્રફળનું ચેપ્ટર પહેલા વર્ષમાં અને બીજા વર્ષમાં બંનેમાં રિપીટ થાય છે. એટલે આપણે આ ચેપ્ટર બંનેમાં ફરીથી રિપીટ કરીશું, બરાબર છે. એટલે ફિટર અને ઇલેક્ટ્રિશિયન બંને તાલીમાર્થીઓએ આ ચેપ્ટર ફરીથી રિપીટ કરવાનું છે, ઘનફળ અને કદ, જેને આપણે વોલ્યુમ કહીશું, બરાબર છે. સૌથી પહેલાં તો ક્ષેત્રફળ અને ઘનફળ વચ્ચેનો ડિફરન્સ શું છે તે. તો આગળ જ્યારે આપણે ક્ષેત્રફળનો જે વિડીયો જોયેલો છે એની અંદર, ક્ષેત્રફળની અંદર આપણે જ્યારે ક્ષેત્રફળનું શોધવું હોય તો આપણે બે માપની જરૂર પડે, એક લંબાઈ અને પહોળાઈ. જ્યારે અહીંયા ઘનફળ જે છે, જેને આપણે વોલ્યુમ કહીશું, એ વોલ્યુમની અંદર ત્રણ માપની જરૂર પડે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર. હવે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ હોય, અથવા કે દાખલા તરીકે લંબચોરસ છે કે ચોરસ છે, તો એની અંદરનું, એ જે બાજુઓ વડે ઘેરાયેલું જે અંદરનું માપ છે, એ માપ જે છે, એક્ઝામ્પલ તરીકે આ રીતના ચોરસ હોય, બરાબર છે. તો ચોરસની આ અંદરનું જે આ ઘેરાયેલું, ચોરસની ચારે ચાર બાજુ વડે આ ઘેરાયેલું જે અંદરનું માપ છે, એ માપને ક્ષેત્રફળ કહેવાય, જેમાં લંબાઈ અને પહોળાઈ બે આવે. જ્યારે ઘનફળની અંદર શું છે, ઘનફળની અંદર ત્રણ સાઈડ આવે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે કે વસ્તુ કેટલી લંબાઈમાં છે, પહોળાઈમાં છે અને કેટલી હાઇટમાં છે, બરાબર. એ અને એને રોકેલી જે જગ્યા છે, જે વસ્તુએ જે જગ્યા રોકી છે, એ રોકેલો જે એરિયા છે, એ એરિયાને, બરાબર, એના વડે રોકાયેલી જે જગ્યા છે, એ જગ્યાને ઘનફળ કહેવામાં આવે છે, એટલે કે કદ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા તમને આકૃતિ અલગ અલગ દર્શાવેલી છે, ભૌમિતિક આકૃતિ, અને દરેક વસ્તુનું ક્ષેત્રફળ કેવી રીતે, ઘનફળ કેવી રીતે શોધવાનું, એના માટેના અહીંયા સૂત્રો આપેલા છે, બરાબર છે. હવે તમારે એના માટે સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે, અને એમાં શું છે કે તમારે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાની રહેશે કે તમારે આની અંદર જે સૂત્ર આપ્યા છે તે અને આકૃતિ ખાસ ધ્યાનમાં, કારણ કે તમને જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે તો આકૃતિ આપેલી હશે અને એના માપ એની અંદર જ કદાચ લખીને આપ્યા હોય, અને તમારે ડાયરેક્ટ સૂત્ર યુઝ કરીને, ઘણી વખત નાનો એક્ઝામ્પલ હશે તો તમને એની સ્ટેટમેન્ટ લખીને આપ્યું હશે, રકમ લખીને આપી હશે, બરાબર. તો એ પ્રમાણે અને એની અંદર જે ઘનફળ અને ક્ષેત્રફળ બંનેના દાખલા તમે જ્યારે ગણતા હોય, એક્ઝામ્પલ ગણતા હોય, તો તમારે એકમ ખાસ અગત્યનો છે. ક્ષેત્રફળની અંદર એકમ આવે છે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ ઘનફૂટ, એવા ચોરસ ફૂટ એવા આવશે, બરાબર. જ્યારે ઘનફળની અંદર ઘન સેન્ટીમીટર, ઘન મિલીલીટર, ઘન મીટર એવા સૂત્ર આવશે. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈશું અહીંયા આગળ, ઘનફળની વ્યાખ્યા જેને વોલ્યુમ કહે છે. તો અહીંયા આપ્યું છે તમને, અવકાશમાં પદાર્થ વડે રોકાયેલી જે જગ્યા છે, એ જગ્યાને તે પદાર્થનું ઘનફળ અથવા તો કદ કહેવામાં આવે છે. મેં તમને આગળ જ કીધું, પદાર્થે રોકેલી જે જગ્યા છે, એ જગ્યાને તે પદાર્થનું કદ કહેવામાં આવે છે. તેના એકમ શું છે? તો કે ઘન મીટર, ઘન સેન્ટીમીટર, ઘન ફૂટ વગેરે છે. આ તમારે યાદ રાખવાનો છે પોઈન્ટ. બીજું છે ક્ષમતા, એટલે કેપેસિટી. હવે દરેક કોઈ ટાંકી હોય તો ટાંકીની જે ઘનફળ શોધવું હોય તો એ કેવી રીતે શોધાય? તો ટાંકી કેટલું પાણી સંગ્રહ કરી શકે છે, એની કેપેસિટી કેટલી છે, એના ઉપર શોધાય, બરાબર. એટલે કેપેસિટી એવી શું કહેવાય, બરાબર, કોઈ પાત્ર કેટલું પ્રવાહી પોતાની અંદર સમાવી શકે, એને પણ એનું શું કહેવાય, એ પાત્રની ક્ષમતા અથવા તો એ પાત્રનું કદ કહેવામાં આવે છે. એટલે તમને અહીંયા આપ્યું છે કે કોઈ પણ પાત્રમાં જેટલું પ્રવાહી સમાવી શકાય તે કદને તે પાત્રની ક્ષમતા કહેવામાં આવે છે, તેનો એકમ લીટર છે, બરાબર. કેપેસિટી, કોઈ પણ પ્રવાહી પદાર્થની કેપેસિટી માપી હોય તો એ સામાં મપાય લીટર અથવા તો મિલીલીટરમાં, બરાબર. મોટો માપ જે છે એ લીટરમાં મપાશે અને નાનું માપ જે છે એ મિલીલીટરમાં મપાશે, બરાબર. તો અહીંયા આવી છે તમને, એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? તો કે 1000 લીટર થાય. આ તમારે યાદ રાખવાનું છે.
एक लीटर बराबर कितना घन सेमी थाय? तो एक लीटर बराबर 1000 घन सेमी तमने आपेला छे, बराबर? एटले आ तमारे याद रख। हवे जोईए आपणे सूत्र, बीजो एक छे पृष्ठफळ सरफेस एरिया। सरफेस एटले एरिया, एटले दाखला तरीके अहींया घड़ी तमने आ क्यूब बतावेलो छे, तो क्यूबनी 6 साइड छे, बराबर? ए 6 साइड एनी सरफेस कहेवામાં આવે કે ભાઈ આ બાજુની સરફેસ, આ 1 2 3 4 ઉપર આજુબાજુની આગળ પાછળની એમ કરીને ટોટલ 6 સરફેસ થઈ, એનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો એ આ ચોરસ છે, આ એની જે સરફેસ એ શું છે, ચોરસ છે, એટલે લંબાઈને પહોળાઈનો શું કરવું પડે, તમારે ગુણાકાર કરવો પડે, બરાબર? એટલે અને ટોટલ સરફેસ કેટલી છે, 6 છે, એટલે એને ગુણ્યા 6 કરવા પડે, એવી રીતના એ પૃષ્ઠફળ શોધવામાં આવે છે, જેને જેને કહેવામાં આવે છે સરફેસ એરિયા, બરાબર? તો જુઓ, ઘન પદાર્થની બહારની બાજુ પૃષ્ઠ કે સપાટીનો કુલ ક્ષેત્રફળ, જેને પૃષ્ઠફળ કહેવામાં આવે છે, તે પદાર્થની બહારની સપાટીનું ક્ષેત્રફળ હોવાથી તેના જે એકમ છે એ એકમ મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર અને ફૂટ સ્ક્વેર છે, એ ક્ષેત્રફળનું માપ છે, એટલા માટે એનો એકમ ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર એવો હોય છે, બરાબર? હવે જુઓ, તમને અહીંયા પહેલી જે આકૃતિ આપી છે એ સમઘન આપેલો છે, બરાબર છે? તો સમઘનની અંદર શું હોય, તો સમઘનની બધી બાજુઓ કેવી સરખી હોય, ચોરસ હોય, બરાબર? તો સમઘનનું તમારે પૃષ્ઠફળ શોધવું હોય તો ખુલ્લું સમઘન હોય એટલે કે એક સાઈડ ઓપન હોય તો ટોટલ કેટલી સાઈડ થાય, એની 5 સાઈડ થાય, બરાબર? એટલે ખુલ્લું સમઘન હોય તો એનું સૂત્ર, અહીંયા સમઘનનું સૂત્ર શું કીધું, પૃષ્ઠફળનું 5L² એલનો સ્ક્વેર એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, પૃષ્ઠફળ છે એટલા માટે, બરાબર? અને બંધ સમઘન કીધું હોય તો એની 6 સાઈડ થાય, ઓપન એનું જે ઉપર જે ઉપરનો જે પોર્શન છે એ બી બંધ હોય, ઉપર નીચેનો આગળ પાછળનો સાઈડનો બે બાજુનો, બરાબર? તો એ 6 થાય, એટલે 6L² એટલે ખુલ્લું બંધ, આ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર? હવે સમઘન ક્યુબ, બરાબર, સોલિડ પદાર્થ હોય તો તમારે શું કરવાનું, તો 3 બાજુ લેવાની, લંબાઈ પહોળાઈને ઊંચાઈ, એટલે એનું જો કદ તમારે શોધવું હોય આ પ્રમાણે, આ જે તમને અહીંયા દર્શાવેલું છે તે, બરાબર, કે ભાઈ L L L લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, એટલે સમઘનનું કદ તમારે શોધવું હોય તો તમારે 3 વખત લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કરો, એટલે કે L ઘન એટલે L³, અને પૃષ્ઠફળ શોધવું હોય તો બંધ સમઘન હોય તો પૃષ્ઠફળ શોધવું હોય તો 6 × L² અહીંયા તમને દર્શાવી દીધું છે, સમઘન જો ખુલ્લું હશે તો 5 લખવાના અને બંધ હશે તો 6 સાઈડ આવશે, બરાબર? એટલે આ તમારે ધ્યાનમાં લેવું, એ જ પ્રમાણે લંબઘન આપ્યું છે, ક્યુબોઇડ જેને કહેવાય, બરાબર છે? લંબઘનમાં બધી સાઈડ એની લંબચોરસ હશે, બરાબર છે? આ રીતના તો અહીંયા તમને આપ્યું છે, જો આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, તો એ પ્રમાણે એની સાઈડ, દાખલા તરીકે આ બાજુની સાઈડ લઈશું, બરાબર, તો એમાં લંબાઈ અને ઊંચાઈ આવશે, આ બાજુની સાઈડ લઈશું, બરાબર, તો લંબાઈ અને હાઈટ આવશે, બરાબર, એ પ્રમાણે આ સાઈડ લઈશું તો લંબાઈ અને પહોળાઈ અને લંબાઈ આવશે, એટલે એ પ્રમાણે અહીંયા LB 2LH એવું લખ્યું છે, બરાબર? એટલે એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. હવે અહીંયા આગળ આ બાજુની આ સાઈડ અને પેલી સાઈડ એની આગળ પાછળની સાઈડ સરખી હોય એટલે 2 લખેલું છે, બરાબર? એટલે 2LB લખ્યું હોય તો એ બે આ નીચેની સાઈડ ઉપર નીચેની લીધી છે, પછી આગળ પાછળની લીધી છે અને સાઈડ સાઈડની લીધી છે, એ પ્રમાણે. હવે લંબઘનનું જો ઘનફળ તમારે શોધવું હોય, બરાબર છે, તો એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આવે, એટલે અહીંયા તમને લખ્યું છે LBH, બરાબર, લંબઘન માટે, અને સમઘન માટે L × L × L, કારણ કે એની બધી બાજુઓ કેવી હશે, સરખી હશે, બરાબર. ત્યાર પછી આવે છે નળાકાર. નળાકારમાં સિલિન્ડર હોય, બરાબર, ઉપરનો અને નીચેનો જે પોર્શન છે એનો એ કેવો હશે, ગોળાકાર હશે, બરાબર, અને હાઈટ આવે, એટલે અહીંયા તમને આપ્યું છે, જો નળાકારનું કદ આપ્યું છે તો પાયાનું ક્ષેત્રફળ, પાયો એટલે નીચેનો બેઝ, બેઝ કેવો હોય, વર્તુળાકાર છે, એટલે અહીંયા સૂત્ર લખ્યું છે πr² અને ગુણ્યા ઊંચાઈ લખ્યું છે, તો ઊંચાઈ એ શું છે, h છે, એટલે એનું સૂત્ર શું થશે, નળાકારનું કદનું, નળાકાર જે આપ્યો હોય એનું ઘનફળ, સિલિન્ડરનું વોલ્યુમ શું થશે, πr² h, ઓકે, કમ્પ્લીટ, બરાબર? આ તમારે ધ્યાનમાં લેવાનું, πr² h કેવી રીતે બન્યું છે, તો કે પાયાનું ક્ષેત્રફળ, પાયો વર્તુળાકાર છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને ગુણ્યા ઊંચાઈ એટલે h, એટલે πr² h, અને એના બદલે તમારે આ રેડિયસમાં આપેલું છે, એની જગ્યા પર તમે ડાયામીટર યુઝ કરો તો અહીંયા π/4d² h થશે, બરાબર? આ તમારે ધ્યાનમાં લેવાનું. રેડિયસમાં અને ડાયામીટર બંનેમાં સૂત્ર તમારે ધ્યાનમાં લેવાના રહેશે, બરાબર?
હવે નળાકારની વક્ર સપાટી એટલે શું? તો વક્ર સપાટી એટલે આ ફરતો ભાગ, આ વર્તુળાકાર ભાગ ઉપરનો ને નીચેનો જે છે એના સિવાયનો જે આજુબાજુનો જે ભાગ એ વક્ર સપાટી કહેવાય. તો એના માટેનું સૂત્ર છે 2πr. 2πr એટલે પરિઘ થયો, ફરતું આખો ગોળાકાર ભાગ એટલે પરિઘ થયો. અને હાઈટ કેટલી છે? તો કે h એટલે 2πrh. બરાબર, એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે 2πrh. અને એને રેડિયસમાં લો તો પાઈ ડી એચ થશે. હવે પૃષ્ઠફળ એટલે શું? તો એની ત્રણ સાઈડ થઈ, ઉપર નીચે બે ગોળાકાર થઈ અને આજુબાજુની જે 2πrh એટલે વક્ર સપાટી થઈ તે. તો જુઓ અહીંયા આગળ બધાનું ક્ષેત્ર, અહીંયા જે પૃષ્ઠફળ શોધ્યું છે તે બધી સાઈડનું સરવાળો કર્યો છે. તો પાયાનું ક્ષેત્રફળ એટલે પાયા એટલે પાય આર સ્ક્વેર પ્લસ વક્ર સપાટી એટલે આજુબાજુનું જે આ કીધું તે, તો 2πrh. અને ટોચનું ક્ષેત્ર, ટોચ બી ગોળાકાર છે એટલે પાય આર સ્ક્વેર. બરાબર, તો પાય આર સ્ક્વેર બધામાં જુઓ પાય આર જે છે એ કોમન છે એટલે 2πr. બરાબર છે, આ બે વખત પાય આર સ્ક્વેર થયા એટલે 2πr² થયા એટલે 2πr કોમન નીકળશે, પછી રહેશે r પ્લસ h. બરાબર, એ રીતના. અને ડાયામીટરમાં લખવું હોય તો પાય ડી કૌંસમાં ડી બાય 2 પ્લસ h. બરાબર, આ જે થયું એ નળાકાર સૂત્ર ખાસ યાદ રાખવા. ત્યાર પછી આવે છે પોલો નળાકાર. બરાબર, પોલા નળાકાર એટલે હોલો સિલિન્ડર, આપણી જે પાઇપ હોય છે ને આપણી એ. તો જુઓ એમાં બે વર્તુળ બને, એક અંદરનું વર્તુળ પોલો નળાકાર એટલે અંદરનું, એના માટે સ્મોલ ડી નો ડાયામીટર, અને જે બહારથી જે વર્તુળ હોય એના માટે કેપિટલ ડી ડાયામીટર. અહીંયા રેડિયસ આપી છે કેપિટલ આર, જે મોટા વર્તુળની રેડિયસ થશે કેપિટલ આર, નાના વર્તુળની થશે સ્મોલ આર, અને હાઇટ તો બંને માટે સેમ જ આવશે. બરાબર, તો પોલા નળાકારનું ક્ષેત્રફળ એટલે પોલો એટલે આ જે અંદરનો ભાગ, આ જે મોટું વર્તુળ છે એમાંથી આ નાનું વર્તુળ બાદ કરો એટલે તમને આ સાઈડ આ જે વર્તુળનો આ જે ભાગ છે એનું તમને ક્ષેત્રફળ મળે. એટલે તમારામાં શું કરવું પડે, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને પોલા નળાકારનું કદ મળશે. બરાબર, એટલે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો અહીં લખ્યું છે પાય આર સ્ક્વેર માઇનસ આરનો સ્ક્વેર ઇન્ટુ એચ. એને તમે રેડિયસમાં લખો તો પાય બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ માઇનસ ડી સ્ક્વેર એચ. સિમ્પલ તમારે લખવું હોય તો પાય આરનો સ્ક્વેર બરાબર માઇનસ જે નાનું વર્તુળ છે એનું બાદ બાકી લખો ને ગુણ્યા ઊંચાઈ લખવાનું, આ જે બતાવ્યું છે એ પ્રમાણે. આ પાયને આની સાથે ગુણો એટલે મોટા વર્તુળ પાય આર સ્ક્વેર માઇનસ પાય કોમન કાઢ્યા છે અને પછી ગુણ્યા એચ લખ્યા છે. બરાબર, સેમ એ જ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે મોટા વર્તુળનું જે ક્ષેત્રફળ છે એની અંદરથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કર્યું અને પછી ગુણ્યા ઊંચાઈ કર્યો છે, એમાં પાય અહીંયા કોમન કાઢી લીધા છે. બરાબર, ત્યાર પછી આવે છે શંકુ. હવે શંકુની અંદર શું હોય છે? શંકુને આપણે કોન કહીશું. તો શંકુની અંદર એક સ્ટ્રેટ હાઈટ આવે અને બીજી આ ત્રાસી હાઈટ. બરાબર, ત્રાસી. બરાબર, અને આ નીચેની ટોટલ વર્તુળ જે વર્તુળાકાર ભાગ છે એટલે આ ડી એ ડાયામીટર કહેવાશે અને આર એ રેડિયસ કહેવાશે. બરાબર, હવે શંકુનું કદ તો 1/3, એનું સૂત્ર એવું છે 1/3 ગુણ્યા પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો 1/3 પાયાનું ક્ષેત્રફળ, પાયો કેવો છે? તો કે વર્તુળાકાર છે એટલે પાય આર સ્ક્વેર લખાય અને ગુણ્યા ઊંચાઈ એટલે કે એચ, એટલે એચ એટલે શંકુનું કદ શું થયું? 1/3 પાય આર સ્ક્વેર એચ. બરાબર, હવે ત્યાર પછી શંકુનો ઢાળ, ઢાળ એટલે આ ત્રાસી જે ત્રાસો ભાગ જે ઢળતો ભાગ છે એનું ક્ષેત્રફળ, તો એ થશે પાય આર એલ. બરાબર, પાય આર એટલે રેડિયસ તો થઈ જ. બરાબર, અને એલ એટલે ત્રાસી ઊંચાઈ એટલે પાય આર એલ. પૃષ્ઠફળ તો આ ત્રાસો જે ભાગ છે તે અને નીચેનો વર્તુળાકાર ભાગ છે તે, એટલે પાય આર જે વર્તુળાકાર ભાગ છે એટલે પાય આર સ્ક્વેર અને ત્રાસી ઢળનું ક્ષેત્રફળ એટલે પાય આર એલ. બરાબર છે, પછી પાય આર કોમન કાઢ્યા છે અને આર વત્તા એલ કૌંસમાં રહેશે. બરાબર, તો આ પ્રમાણે પૃષ્ઠફળ શું થાય. બરાબર, એટલે પૃષ્ઠફળ શું છે એ તમારે ધ્યાનમાં હોવું જોઈએ. બરાબર છે, પછી આવે છે પ્રિઝમ. હવે સૌથી પહેલાં તો પ્રિઝમ કોને કહેવાય એ તમારે ધ્યાન રાખવાનું. બરાબર, તો પ્રિઝમમાં શું હોય છે? પ્રિઝમ અને પિરામિડ બે વસ્તુ. પ્રિઝમની અંદર આ ટોચનો જે ભાગ હોય ને આ બેઝ હોય એ સેમ એવો નીચે બી હોય. દાખલા તરીકે આ ટ્રાયેંગલ શેપ છે તો એ નીચે બેઝનો બી ટ્રાયેંગલ શેપ હોય. અહીંયા હેક્ઝાગોન બતાવ્યો છે તો હેક્ઝાગોન છેક સુધી નીચે હેક્ઝાગોન હોય. આ બતાવ્યો છે તમને આ પ્રમાણે રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ બતાવ્યો છે તો આ પ્રમાણે આ શેપ આવો છેક નીચે સુધી હોય, બોટમ સુધી આ કોર્નર છેક સુધી આ પ્રમાણે હોય. બરાબર, એટલે અહીંયા લખ્યું છે જો જે નિયમિત આકૃતિ તેની પૂરી લંબાઈમાં એક સરખો આડછેદ ધરાવતી હોય એટલે છેક સુધી નીચે એક સરખો શેપ ધરાવે. બરાબર, તો તેવી ઘન આકૃતિને પ્રિઝમ કહેવામાં આવે છે. પ્રિઝમનું કદ શું છે? તો કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો પાયાનું ક્ષેત્રફળ એ શું છે?
પાયાનું ક્ષેત્રફળ જે આપ્યું હોય તે અને એની હાઇટ કેટલી છે તે બરાબર એ તમે કરો એટલે તમને પ્રિઝમનું ક્ષેત્રફળ, જેવા આકારનો પાયો હોય એવું અહીંયા ક્ષેત્રફળ, વર્તુળ આકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ, હેક્ઝાગોન તો હેક્ઝાગોનનું સૂત્ર લખવાનું, ટ્રાયેંગલ શેપ હોય તો ટ્રાયેંગલનું છે અને ગુણ્યા લંબાઈ કરવાનું. ત્યાર પછી છે પિરામિડ. પ્રિઝમમાં શું હતું તો પ્રિઝમની અંદર જે બેઝ છે ને ઉપર નીચેનો સેમ હતો, જ્યારે પિરામિડમાં શું હોય જે બેઝવાળો ભાગ હોય ને એ બેઝના જે કોર્નર હોય ને એ કોર્નર અમુક હાઈટ પર ભેગા થતા હોય આ પ્રમાણે, તો ટોચનો ભાગ બનાવે આ પ્રમાણે બરાબર છે. તો એ જે જેવા શેપનો હોય એ પ્રમાણે એ ઓળખાય કે ભાઈ હેક્ઝાગોન હોય તો હેક્ઝાગોન, હેક્ઝાગોન પિરામિડ, સ્ક્વેર હોય તો સ્ક્વેર, એવી રીતના. તો જે નિયમિત આકૃતિમાં પહોળા પાયા પર આ નીચેનો ભાગ પહોળો છે ને, તો પહોળા પાયા પર ટોચ કરવામાં આવેલ હોય એટલે કે આ પહોળો પાયો છે ને ઉપર ટોચ કરેલી છે, તો તેવી ઘન આકૃતિને પિરામિડ કહેવામાં આવે છે. અને પિરામિડનું કદ કેટલું તો કે 1/3 પાયો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, 1/3 પાયાનું ક્ષેત્ર, જેવો પાયો આપે એવું ક્ષેત્રફળ લેવાનું, એની હાઇટ કેટલી છે તે લેવાની બરાબર. ફ્રસ્ટમ કીધું છે, ફ્રસ્ટમ ઓફ પિરામિડ. હવે પિરામિડનો ફ્રસ્ટમ શું કેવી રીતે કહેવાય, તો સૌથી પહેલાં તો જે પિરામિડ છે ને એની ટોચ જે છે ને અમુક હાઇટથી કાપી નાખેલી હોય આ પ્રમાણે, જો અહીંયા બતાવ્યો છે શેપ આ બરાબર. તો નીચેનો બેઝ જે બેઝ હોય ને એ જ અહીં ઉપર બેઝ હોય, પણ આ નાનો બેઝ બને અને આ મોટો બને બરાબર છે ને, એટલે અહીંયા તમને આ મોટો બેઝ કેપિટલ એ વડે દર્શાવ્યો છે, પછી હાઇટ આપી છે અને જે ઉપરનો બી બેઝ છે એ સ્મોલ એ વડે. તો કેવી રીતે એ દર્શાવ્યું છે ક્ષેત્રફળ જુઓ, એ પાયાનું ક્ષેત્રફળ કેપિટલ એ, એચ ઊંચાઈ અને સ્મોલ એ ટોચનું ક્ષેત્રફળ બરાબર. ફ્રસ્ટમનું કદ કેવી રીતે શોધવાનું કોઈ બી ફ્રસ્ટમનું, તો કે h/3 એટલે એચ એટલે જે ઊંચાઈ આપી હોય એના ત્રીજા ભાગનું, પછી કૌંસમાં કેપિટલ એ બરાબર એટલે નીચે જે બેઝ આપ્યો છે તે, પ્લસ ઉપરનો જે બેઝ છે તે, પ્લસ એ બંનેનો એ કરવાનું સરવાળો, પ્લસ વર્ગમૂળમાં એ બંનેના ગુણાકારનું વર્ગમૂળ લેવાનું એટલે કે એ ગુણ્યા એ એનું વર્ગમૂળ બરાબર. અને પછી શંકુનો ફ્રસ્ટમ શોધવો હોય તો, શંકુ આકાર હોય તો કે πh/3 વર્ગમૂળમાં સોરી કૌંસમાં r² પ્લસ સ્મોલ r² પ્લસ r×r, શંકુ માટે કીધું છે બરાબર છે. પછી શંકુના ફ્રસ્ટમની વક્ર સપાટી તો πl(r)r, આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે. પછી ગોળો, નક્કર ગોળો આપેલો હોય તે બરાબર, જેને સ્પિયર કહેવાય, આપણે ગોળા ફેકમાં જે ગોળો યુઝ કરે ને એ નક્કર ગોળો એને સ્પિયર કહેવાય, તો એનો ડાયામીટર. તો ગોળાનું કદ શોધવું હોય તો π/6d³, અથવા તો રેડિયસમાં શોધવું હોય તો 4/3πr³. ગોળાની વક્ર સપાટી તો π/d² અથવા તો 4πr² અને પોલો ગોળો કે તો જે આખો જે ગોળો છે એની અંદરથી નાના ગોળાને બાદ કરવાનું ક્ષેત્રફળ એટલે π/6d³ - d³ લખ્યું છે બરાબર છે. અને છેલ્લે છે અર્ધગોળો, હેમિસ્પિયર જેને કહેવાય, એમાં આ રેડિયસ કહેવાશે અને અર્ધગોળાનું કદ તો કે 2/3πr બરાબર. આ થયા તમારા સૂત્રો, આ તમારે યાદ રાખવાના છે, તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાના રહેશે અને સમજીને લખવાના રહેશે, કારણ કે સૂત્રો એક્ઝામની અંદર પૂછાય છે. હવે એના એક્ઝામ્પલ તમને અહીંયા કેટલાક આપેલા છે હું બતાવી દઉં છું તમને ફટાફટ, અહીંયા બુકની અંદર જ ગણેલા છે એ જ બતાવી દઉં છું બરાબર છે. બીજા તમને આની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે એ તમારે ફોલો કરવાના રહેશે. તો પહેલું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જુઓ એક લાકડાનું બીમ છે, એ બીમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે જાડાઈ આપી દીધી છે અને બીમનું કદ બરાબર. હવે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે એટલે બીમ કેવો હશે, સમઘન લંબઘન હશે બરાબર. તો સિમ્પલ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ, બીમનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે જુઓ અહીંયા મીટર આ સેન્ટીમીટરમાં છે ને, આ સેન્ટીમીટર, બે માપ સેન્ટીમીટરમાં છે ને એક માપ મીટરમાં છે. તો તમારે શું કરવું પડશે, જે 5 મીટર આપ્યા છે ને એને તમારે સેન્ટીમીટરમાં ફેરવી દેવાના બરાબર છે. તો અહીં આગળ તમને ડિવાઈડ અથવા તો 5 મીટર રહેવા દેવાના અને 15 સેન્ટીમીટર છે ને એને તમારે મીટરમાં ફેરવી દીધા છે અહીંયા. એટલે તમે જોશો તો 5×15×10 એટલે 15 ના છેદમાં 100 અને 10 ના છેદમાં 100. સાદુરૂપ આપ્યું છે અને 0.075m³ આવે છે બરાબર. 0 0 કેન્સલ કરીને અથવા તો 15 5 75 કરીને એક 0 કેન્સલ કર્યા છે અને પછી 4 પોઈન્ટ કાપી નાખ્યા છે.
એટલે તમારે મીટર ક્યુબ આવે છે, અને મીટરમાં ફેરી સેન્ટીમીટર જે આપ્યા છે એને મીટરમાં કન્વર્ટ કર્યા છે, બરાબર. ત્યાર પછી અહીં ઘડી જુઓ, આકૃતિ એક આપી છે લંબગન બોક્સની, બરાબર. 1500 mm છે લંબાઈ અને પહોળાઈ, આ લેન્થ આપી છે. એનું વોલ્યુમ તો અહીંયા આપી દીધું છે, જે ઘનફળ છે ને એ આપી દીધું છે 1800 cm. એલ જેમ બી એટલે લંબાઈ, અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે 3:1. તો હાઇટ તમને આપી છે 150 mm, જો અહીંયા ઘડી આપી છે તે. તો લંબાઈ અને પહોળાઈ તમને શોધવાની કીધેલી છે, એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:1. એટલે સૌથી પહેલાં તો લંબઘનનું કદ એટલે એલ બી એચ, તો લંબઘનનું કદ આપી દીધું છે એટલે 1800. એલ અને બી તમને શોધવાના છે એટલે ગુણ્યા, અને એચ તમને આપ્યા છે 150. તો એલ બી 1800 છેદમાં 150 એટલે કે એલ બી કેટલા આવ્યા? 12. હવે એલ જેમ બી એનો ગુણોત્તર આપ્યો છે તમને 3:1, એટલે એલ છેદમાં બી બરાબર 3:1. તો એલ આપણે શોધવા હોય તો એલ બરાબર 3b, આ બીને સામે લઈ જઈએ એમ ક્રોસ ગુણાકાર કરીએ તો એલ બરાબર 3b થાય, અને છેદમાં 1 જ છે એટલે. પરંતુ એલ ઇન્ટુ બી કેટલા આવ્યા આપણી પાસે? 12 આવ્યા. એટલે અહીં ઘડી આપણે અહીંયા જે સૂત્ર છે એમાં એલની જગ્યા પર 3b લખીએ, તો અહીંયા એલની જગ્યા પર 3b લખીએ એટલે 3b એટલે 3b² બરાબર 12. તો બી સ્ક્વેર બરાબર 12 છેદમાં 3, આ 3 છેદમાં જશે આ બાજુ એટલે 4 આવશે. તો બી બરાબર વર્ગમૂળમાં 4. હવે 4 અહીંયા બીનો વર્ગ છે તો 4નું વર્ગમૂળ શું થાય? 2 થાય, એટલે બી બરાબર આવશે 2 cm. 4નું વર્ગમૂળ 2 થશે. અને તો એલ કેટલા આવશે કે 3 એલ બરાબર, જો અહીંયા એલ તમને આપેલા છે 3b, તો એમાં બીની કિંમત આપણને મળી 2, એટલે 3 × 2 = 6 cm થશે. આ પ્રમાણે આકૃતિમાં આવી રીતના માહિતી આપેલી હોય, પ્રોગ્રેસ આવી રીતે એક્ઝામ્પલ ગણો. એવી જ રીતના અહીં ગાડી તમને એક ટાંકી કેપેસિટીનો આપ્યો છે, કેપેસિટી આપી છે π² h પર લીટર. એ હાઈટ ડાયામીટર આપી દીધો છે સ્મોલ, અને હાઇટ આપી દીધી છે 450 mm. આ સેન્ટીમીટર અને કેપેસિટી તમને લીટરમાં શોધવાની કીધી છે. એકમો ખાસ ધ્યાનમાં લેવાના આની અંદર તમારે. જુઓ અહીં ગાડી 3.14 જે સૂત્ર લખ્યું હતું ને π² એમાં 35 × 2 × ઊંચાઈ બરાબર, એને cm³ શોધ્યા, અને એને લીટરમાં કન્વર્ટ કર્યા છે એટલે 1000 વડે ડિવાઈડ કર્યા છે એટલે 43.273 લિટર આવે છે, બરાબર. આ તમારે ધ્યાનમાં લેવાનું. એ પ્રમાણે વોશર આપ્યું છે, વોશરનું માપ આપ્યું છે, એક સ્ટીલનું વોશર. વોશર એટલે આપણે નટ બોલ્ટ હોય ને એની વચ્ચે જે પાતળી ડિસ્ક બેસાડવામાં આવે ને, એક તો એમાં 2 સર્કલ બને, એક બહારનું સર્કલ બને આ પ્રમાણે, જે આ વોશર હોય ને આ પ્રમાણે આ રીતના, એટલે આ બહારનું જે સર્કલ હોય ને એની અંદરથી આ નાના સર્કલનું જે ક્ષેત્રફળ એ બાદ કરીએ આપણે તો આપણને વોશરનું કદ મળે, બરાબર. તો અહીંયા જે વોશર આપ્યું છે વોશરનું કદ 5/4, અહીંયા તમને મેપ બહારનો વ્યાસ આપ્યો છે 14, એટલે અહીંયાથી લઈને આ 14 આપ્યું છે. અંદરનું આપ્યો છે એટલે કે આ નાનું જે માપ છે એ 7 આપ્યું છે અડધું. અને એની આ ડિશની જાડાઈ કેટલી આપી છે? તો કે આ જે ડિશ હોય ને એની જાડાઈ થિકનેસ જે છે એ 1 mm આપી છે. તો કદ આપણને ઘન સેન્ટીમીટરમાં શોધવાનું. તો મોટા વર્તુળની અંદરથી નાના વર્તુળનું ઘનફળ બાદ કરો એટલે π/4 d² - d² × ઊંચાઈ હાઇટ, બરાબર, જે તમને થિકનેસ આપી છે તે 1. π/4d અહીંયા તમને કીધું છે એ પ્રમાણે તફાવતની રીતે અવયવ પાડ્યા છે d + d, d - d × h, 14 + 7, 14 - 7. અને π ની કિંમત લખી છે 22/7 અને છેદમાં જે 4 છે તે, અને ગુણ્યા એચ તો 1 mm જાડાઈ છે એટલે ગુણ્યા 1 લખ્યા. સાદું રૂપ આપશો તમે એટલે 22 × 14 = 21, 14 માંથી 7 જશે એટલે 7 આવશે, ગુણ્યા 1 એટલે 7 × 14 એટલે તમે સાદું રૂપ આપશો તો 271/2 એટલે તમારે આવે છે 115.5 m², અને એને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવ્યા છે ઘન સેન્ટીમીટરમાં, એટલે જે કંઈ માપ છે એને 1000 વડે ડિવાઈડ કર્યું છે, બરાબર છે, એટલે આવે તમારા 0.1155 cm³, બરાબર. એ પ્રમાણે અલગ અલગ એક્ઝામ્પલ તમને અહીંયા આગળ આપેલા છે જે તમારે કરવાના રહેશે. અને એ જ પ્રમાણે એ તમને એક્ઝામ્પલ સ્વાધ્યાયના પણ એક્ઝામ્પલ તમને આપેલા છે, શંકુના એક્ઝામ્પલ બી આપે છે. જુઓ આ શંકુનો વ્યાસ આપ્યો છે, ઊંચાઈ આપી છે, શંકુનું વજન શોધવાનું છે, ધાતુની વિશિષ્ટ ઘનતા. તો શંકુનું કદ પહેલાં તો શોધી નાખવાનું, 1/3 π² 1/3 π એટલે π ની કિંમત 22/7 r તમને આપ્યા છે 7 cm, વ્યાસ છે 14, એને ડિવાઈડ કરી નાખો એટલે 7 cm એટલે રેડિયસ અડધી થઈ જાય એટલે 7 × 7, અને એની હાઇટ આપી છે તમને ઊંચાઈ 24, એટલે તમારું કદ આવે છે 1232 cm
क्यूब आए हम एनु वजन शोधवा कीधु अपनी पास दड़ बराबर कद कदनू घनता सूत्र होव जो दर छेद में कद बराबर एट्ले सूत्र यूज करू छू अँ गाड़ी तमने कारण कि अँ गाड़ी एनी विशिष्ट घनता तमने आपी है 5.5 और कद एट्ले तमें जो शोध्यू है 1232 सेंटीमीटर क्यूब जो शोध्यू है तो એટલે 6776 ગ્રામ આવે છે અને કિલોગ્રામમાં ફેરો તો 1000 વડે એને ડિવાઈડ કરવાના એ પ્રમાણે અહીંયા આપેલું છે બરાબર છે તો આ એક્ઝામ્પલ આવી રીતના તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે બરાબર આ સિવાય તમને તમારા સ્વાધ્યાયની અંદર આપેલા છે જે તમે સોલ્વ કરો બરાબર છે તમને જેટલા ફાવે એટલા તમે સોલ્વ કરી શકો છો આપણે જે સૂત્રો છે એ જ વાપરવાના છે એની અંદર અને સોલ્યુશન હોય કોઈ મિસ ક્વેરી હોય તો તમે એને ટિક કરીને તમે જ્યારે આઈટીઆઈ આવો ત્યારે તમે એ ક્વેરીને સોલ્વ કરી શકો છો આ સિવાય તમને આ સ્વાધ્યાયની એના પછી તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન બી આપે છે કે જે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તે બરાબર તો એ પણ તમારે ફોલો કરવાના રહેશે તમારી નોટ અને વ્યવસ્થિત રીતે તમારે આ નોટબુક ખાસ બનાવવી જ પડશે એના વગર આ ડબલ્યુસીએસમાં ચાલે નહીં અહીંયાની પ્રેક્ટિસ તમારે કરવી પડશે એટલે જેટલા બી તમે આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ તમારી કોઈ બી જેટલા બી સોલ્વ કરી શકો એ તમે જાતે કરો જે ક્વેરી હોય એ તમે આવીને સોલ્વ કરાવી શકો છો ઓકે થેન્ક યુ આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણી યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે આ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો